थर्ड ईयर स्टूडेंट आज ना प्रोविजन से विज्ञान धोरण 6 पाठ 8 शरीर नु हलनचलन आगळना वीडियो में तमे हाडका स्नायु मानव शरीर सांधा विषय एना प्रकार विषय माहिती मेळवी आज आपणे आ वीडियो में प्राणीओनी चाल विषय माहिती मेळवानी के प्राणीओ छे जे मनुष्य शरीर में हाडका छे स्नायु छे हलनचलन करी शके तेम प्राणीओ केवी रीते हलनचलन करी शके તેમના શરીરની રચના કેવી હોય છે તો એની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ પ્રાણીઓની ચાલ અળસિયો અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી વિદ્યાર્થી મિત્રો એવું પૂછે કે કયું પ્રાણી એવું છે જેના શરીરમાં હાડકાં નથી तो अड़सियाना शरीर में हाड़का होता नहीं ते अड़स्यू जो हे बदाय तो अड़स्यू आ देखाय तब हाथ स्पर्श करो तो केव लगते एकदम लीसू ने पोचू पोचू कारण कि एना शरीर में हाड़का होता नहीं हम हाड़का ना हो तो के रीते चले ये आप जो तो पी रीते चले एक प्रवृत्ति करिए प्रवृत्ति बगीचा में जमीन पर चलता कोई अड़सिया अवलोकन करो तेने पकड़ी ने एक ब्लॉटिंग अथवा फिल्टर पेपर पर मूको तेनी गति नु निरीक्षण करो तेना पछी अड़सिया ने एक कांचनी पट्टी टाइल्स अथवा कोई चिकनी सपाटी पर मूको तथा तेनी गति नु निरीक्षण करो शू आ गति पेपर पर करेल गति करता भिन्न छे ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે વિદ્યાર્થી મિત્રો અળસિયાને લીધું અળસિયાને ક્યાં મૂક્યું આપણે તો એક બ્લોટિંગ પેપર અથવા ફિલ્ટર પેપર પર મૂક્યું અને બીજું ક્યાં મૂક્યું ચીકણી સપાટી પર કાચની પટ્ટી કે ટાઇલ્સ પર મૂક્યું હવે બંનેમાંથી કઈ જગ્યાએ તે સરળતાથી ચાલી શકે છે અને કેવી રીતે ચાલશે એ આપણે જોવાનું છે ઉપરની સપાટીઓમાંથી ફિલ્ટર પેપર પર અળસિયાની ગતિ ખૂબ જ ધીમી હોય છે વિદ્યાર્થી મિત્રો ફિલ્ટર પેપર પર અળસિયાની સપાટીની ગતિ ખૂબ જ ધીમી હોય છે કારણ કે ફિલ્ટર પેપર ભેજનું શોષણ કરે છે અને અળસિયાની ગતિને શું કરે અવરોધે હવે અળસિયાનું શરીર કેવું હોય તો માટીવાળું ભેજવાળું હોય પાણીવાળું હોય તો ફિલ્ટર પેપર એ શું કરશે તો એનું ભેજ શોષે છે એટલે અળસિયાને ગતિ કરવામાં શું થાય સરળતા રહેતી નથી એની ગતિને અવરોધે કારણ કે ફિલ્ટર પેપર ભેજનું શોષણ કરે છે અને અળસિયાની ગતિને અવરોધે છે કાચની પટ્ટી ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકતા અળસિયું સરળતાથી ચાલી શકે છે સપાટી પર કે એવી રીતે મૂકે ટાઇલ્સ પર તો સરળતાથી ચાલી શકશે લીસી સપાટી પર હવે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે તમને પૂછાય જેમ આપણું શરીર હાડકા કૂંચા અસ્થિથી બને તેમ અળસિયાનું શરીર છે શેનાથી બને તો વિદ્યાર્થી મિત્રો અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલ હોય છે વિદ્યાર્થી મિત્રો આ તમને અળસિયાનું શરીર દેખાય છે કે અળસિયાનું શરીર છે કે આવું હોય આખા અને એમાં જુઓ કે એમાં હાડકાં ના હોય પણ એમાં અંદર શું આવેલું હોય સ્નાયુઓ આવેલા હોય છે તમને બહારથી એવું લાગે પણ અંદરથી એના શરીરનો ભાગ જોવો તો આવો હોય છે જે તેના શરીરને બદલવા તથા ઘટવામાં મદદ કરે છે ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે વિદ્યાર્થી મિત્રો અળસિયું કેવી રીતે ચાલશે બરાબર તો ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્ચ ભાગને એટલે કે આ જે પાછળનો ભાગ છે ને શરીરનો એને જમીન સાથે જકડી રાખે શું કરે
પાછળનો ભાગ આ જે ભાગ છે એને જમીન સાથે જકડી રાખે, અને આગળનો ભાગ છે એ આગળના ભાગને એ આગળની તરફ ફેલાવે છે. એમ જેમ જેમ આગળ વધે તેમ તેમ એ આ રીતે આગળ ફરે. તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે. તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે પેટના અંતર સુધી આગળ વધે છે. અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અળસિયાના શરીરમાં ચીકણો પદાર્થ હોય છે, એ ચીકણો પદાર્થ તેને ચાલવામાં મદદરૂપ કરે છે. તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તેના શરીરમાં નાના નાના અને ઉપજ્ર કેશ કે વાળ જેવી રચના આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અળસિયાના શરીરમાં વાળ જેવી જે રચના આવેલી હોય એ વાળ જેવી રચનાને વજ્ર કેશ કહે છે. આ વજ્ર કેશ સ્નાયુ સાથે જોડાયેલ હોય છે. આ વજ્ર કેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. અળસિયું તેના રસ્તામાં આવવા વાળી માટીને ખાય છે. તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. વિદ્યાર્થી મિત્રો, અળસિયા છે શું કરે છે? તો તમે વૈજ્ઞાનિક કારણ વિશે સાંભળ્યું હશે કે અળસિયા એ ખેડૂતના મિત્ર કહેવાય છે. કેમ અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અળસિયા એ માટીનું પાચન કરે છે, પછી અપાચિત ખોરાક મળ સ્વરૂપે બહાર કાઢે તો એ પણ શું થાય, માટીમાં ભળી જાય, જમીનમાં જે સેન્દ્રિય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય. ત્યારબાદ માટીને ફળદ્રુપ બનાવે છે, એટલે કે ઉપર નીચે કરી પોચી ઉપર નીચે કરી જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે. એ ઉપરાંત આપણે જે ખાતર નાખીએ, સેન્દ્રિય પદાર્થો નાખીએ, એને પણ પહોળાવામાં અળસિયું મદદ કરે છે. એટલા માટે અળસિયા છે એ શું કહેવાય છે, ખેડૂતના મિત્ર, અને વનસ્પતિને પણ શું કરે છે, ફાયદો કરે છે. અળસિયા દ્વારા કરવામાં આવેલું આ કાર્ય માટીની ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે. ગોકળ ગાય. ચાલો ગોકળ ગાયની રચના અને તેની ગતિ વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી વાત છે ગોકળ ગાય. તો તમે આવી ગોકળ ગાય જોઈ છે? તો ઘણાએ જોઈ હશે. ઉપર પોતાનું ઘર લઈને ફરે એવું કહેવાય. આપણે કહીએ કે ગોકળ ગાયનો ઉપરનો ભાગ કેવો હોય? આવો હોય છે. બરાબર. પ્રવૃત્તિ: કોઈ બગીચામાંથી એક ગોકળ ગાયને પકડો. શું તમે તેની પીઠ ઉપર ગોળ રચના જોઈ છે? વિદ્યાર્થી મિત્રો, કોઈ બગીચામાં આવી ગોકળ ગાય જોવા મળશે તો બગીચામાં જે ગોકળ ગાય એની પીઠ ઉપર આવી રચના તમે જોઈ જશે. તેને કવચ કહે છે. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે, પરંતુ તે હાડકાનું બનેલ હોતું નથી. તે કવચ એક જ એકમ છે તથા તે તેને એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. વિદ્યાર્થી મિત્રો, ગોકળ ગાયની વાત કરીએ કે ગોકળ ગાય કેવી રીતે ગતિ કરે, તો પીઠ ઉપર ગોળ રચના કવચ હોય છે. ગોકળ ગાયની પીઠ ઉપર શું હોય છે? આવી ગોળ રચના કવચ હોય. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે. કેવું છે? ગોકળ ગાયનું બાહ્ય કંકાલ, પરંતુ તે હાડકાનું બનેલ હોતું નથી. ત્યારબાદ તે કવચ એક જ એકમ છે. યાદ રાખજો કે કવચ હોય એ ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે. તે કવચ એક જ એકમ છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવામાં સહાય કરતું નથી, અને હાડકાનું પણ બને નથી. યાદ રાખજો. તે ગોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે. ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને તેની ગતિનું નિરીક્ષણ કરો. જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેની નીચેથી તેની ગતિનું અવલોકન કરો.
કવચના છિદ્રમાંથી ગોગળગાયની એક જાળી સંરચના તથા શીર્ષની બહાર આવતા જોઈ હશે. શું કરવાનું? કાચની પ્લેટ પર એને મૂકવાનું. કાચની પ્લેટ પર મૂકીએ ને એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, કે એના પગ બહાર કાઢશે કવચમાંથી જાળી સંરચના બહાર કાઢશે, પછી આગળ ગતિ કરશે. તો આપણે પ્લેટને ઉપર કરી નીચેના ભાગથી એની ગતિ જોવાની. તો આગળનો ભાગ હોય એના શીર્ષ કહેવાય. આ જાળી સંરચના એના પગ છે, તે મજબૂત સ્નાયુના બનેલા હોય છે. સ્નાયુમાં શીતળા પદાર્થનો સ્ત્રાવ કરતી ગ્રંથિ આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ જાળી જે રચના છે એ મજબૂત સેનાથી બનેલા હોય, સ્નાયુથી બનેલા હોય, અને એ ચીકણા પદાર્થનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. ચીકણા પદાર્થો ગોકળ ગાયને અણીદાર વસ્તુ સામે રક્ષણ આપે છે, તેથી ગોકળ ગાય બ્લેડની ધાર પર ચાલે તો તેને નાનો કાકો પણ પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, એ જે ચીકણો પદાર્થ છે શું કરે છે? તો ચીકણો પદાર્થ એને અણીદાર વસ્તુ સામે રક્ષણ આપે છે. જો એ બ્લેડની ધાર પર પણ ચાલે ને તોય એને નાનો કાંપો પણ પડતો નથી. શેના કારણે? ચીકણા પદાર્થના કારણે. આપણે બ્લેડની ધાર પર હાથ રાખીએ શું થાય? આપણો હાથ કપાઈ જાય, બરાબર. પણ ગોકળ ગાયને એવું થતું નથી. શેના કારણે? તો ચીકણા પદાર્થના કારણે. હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને છુપાવો. પગની તરંગિત ગતિ જોઈ શકાશે. ગોકળગાયની ગતિ અળસિયા કરતાં ધીમી છે કે ઝડપી? ગોકળગાયની ગતિ અળસિયા કરતાં ધીમી છે. વિદ્યાર્થી મિત્રો, અળસિયું અને ગોકળગાય બંનેમાં તમે જુઓ તો અળસિયાની ગતિ અને ગોકળગાયની ગતિ, તો કોની ગતિ ધીમી છે? તો ગોકળગાયની ગતિ અળસિયા કરતાં કેવી છે? ધીમી છે. અને ગોકળગાય કરતાં અળસિયાની ગતિ કેવી છે? વધારે. બંધો પ્રવૃત્તિ કોઈ બંધાનું અવલોકન કરો. હવે ત્રીજું પ્રાણી કયું છે વિદ્યાર્થી મિત્રો? બંધો. બંધો જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે. વિદ્યાર્થી મિત્રો, બંધો છે એ જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં પણ ઉડે છે. તમે જોયું હશે બધાના ઘરમાં મોટા ભાગે આવા વંદાને કરતા હશે, ઘણા તો ડરી જતા હશે અને ઘણા ભગાડતા હશે વંદાને. તેમાં ત્રણ જોડ પગ હોય છે, જે ત્રણ? વિદ્યાર્થી મિત્રો, વંદાને કેટલા જોડ પગ હોય છે? તો એક, બે ને ત્રણ જોડ. ત્રણ જોડ વંદાને પગ હોય છે. ત્રણ જોડ પગ એટલે શું થશે? તો યાદ રાખજો, કેટલા થયા? ત્રણ જોડ. એક જોડમાં બે પગ હોય, એક જોડમાં કેટલા પગ? બે પગ. એની કેટલી જોડ? ત્રણ પગ. તો છ પગ એને હોય છે. કેટલા પગ હોય? છ પગ. અને જોડ પૂછે તો ત્રણ જોડ. હવામાં મદદ કરે છે, તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. અને એનું બાહ્ય શરીર જે કઠણ હોય છે, શેનું બનેલું હોય છે? તો બાહ્ય કંકાલથી બનેલું હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે. આ જે બાહ્ય કંકાલ હોય છે એ બાહ્ય કંકાલ શેનાથી બનેલા હોય? તો સાંધા દ્વારા. જે એકમ હોય એ સાંધા દ્વારા બનેલા હોય છે, જેના કારણે ગતિ શક્ય બને છે. પીઠના ભાગેથી બે જોડ પાંખ પણ જોડાયેલ હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્રણ જોડ પગ. કેટલા જોડ? એક, બે ને ત્રણ, ચાર, પાંચ ને છ. એટલે ત્રણ જોડ એટલે કેટલા? છ પગ. અને બે જોડ પાંખ એટલે ચાર પાંખ થઈ, બરોબર. બે જોડ પાંખ હોય છે. બંધામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલ હોય છે, જે સ્નાયુ ચલનકારની નજીક આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, જે સ્નાયુ છે એ ચલનકારની નજીક આવેલા છે, જે તેને ચાલવામાં મદદ કરે છે. શું કહેવાય? વિશિષ્ટ સ્નાયુ. તે તેને ચાલવામાં સહાય કરે છે અને પૃષ્ઠ સ્નાયુઓ બંધો જ્યારે ઉડે છે ત્યારે તેની આંખોને ગતિ આપે છે. અને જે
પાછળના સ્નાયુ છે વંદાના પૃષ્ઠ સ્નાયુ, એ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે. પક્ષીઓ પક્ષીઓ પાંખો વડે હવામાં ઉડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે શેની વાત આવી તો પક્ષીની વાત. તો પક્ષીઓ શેના દ્વારા હવામાં ઉડે? તમને પણ ઉડવાનું મન થાય, મને પણ ઉડવાનું મન થાય, પણ આપણે ઉડી શકતા નથી, કારણ કે આપણને ભગવાને હાથ પગ આપ્યા છે. પક્ષીઓને પગ આપ્યા, હાથ આપ્યા નથી, પણ હાથના બદલે એમને શું આપ્યું છે? પાંખો આપી છે. તો એ પાંખો દ્વારા હવામાં ઉડે છે. તથા પશુઓ ઉપાંગો કે પગ વડે ભૂમિ પર ચાલે છે. અને પગ વડે તે ભૂમિ પર પણ ચાલે છે. બતક તથા હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે. યાદ રાખજો કે કયા પક્ષી પાણીમાં તરી શકે. હવે કાગડો, ચકલી એ બધા પક્ષી પાણીમાં ના તરી શકે, પણ બતક અને હંસ એવા બે પક્ષી છે જે પાણીમાં તરી શકે છે. પ્રશ્ન પૂછાય કે પાણીમાં તરી શકે એવા બે પક્ષીના નામ આપો, તો તમારે કયા બે પક્ષી લખવાના? બતક અને હંસ. પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે, એટલા માટે તેઓ સરળતાથી ઉડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓનું શરીર છે એ ઉડવા માટે કેવું હોય છે? અનુકૂલિત હોય છે, એટલા માટે તેઓ સરળતાથી ઉડી શકે છે. એટલે કે દરેક માનવ શરીર હોય કે પ્રાણીઓના શરીર, જે તે સ્થળે રહેતા હોય એ પ્રમાણે એમના શરીરમાં એવા ફેરફાર આવેલા હોય છે કે ત્યાં તે જીવન ટકાવી શકે. હવે પક્ષીઓની વાત કરીએ તો એમને ઉડવાનું હોય છે, તો એના લીધે શું હોય છે? તો તેમને પીછા આવેલા હોય છે, હાડકાં કેવા હોય? છિદ્રિષ્ટ હોય, કાણાવાળા, જેથી તેમને ઉડવામાં સરળતા રહે અને શરીરનું વજન લાગતું નથી. પછી હવા ભરેલી હવા ભરવા માટે કોથળી આવે કે જેથી તે ઉડી શકે. અને એમનો આકાર કેવો હોય? વિમાન જેવો, ધારા રેખીય આકાર ધરાવે છે, જેના લીધે એ પવનનો અસરી હવાનો અવરોધ ન થાય અને પવનમાં તે ઉડી શકે. ચાલો પક્ષીઓના ઉડવા માટેના વિવિધ અનુકૂલનો વિશે સમજીએ. પક્ષીઓનું શરીર ઉડવા માટે ઓછામાં ઓછો અવરોધ આવે તે રીતે ધારા રેખીય હોય છે. હવે પક્ષીઓનું શરીર તમે જુઓ, ધારા રેખીય, વચ્ચેથી ફૂલેલું, આગળ ને પાછળથી ચપટું, તો પક્ષીઓનું શરીર ઉડવા માટે ઓછો અવરોધ આવે તે રીતે ધારા રેખીય હોય છે. પાંખો પીછા વળી ઢંકાયેલી હોય છે. એમની પાંખો કેવી હોય? તો વિદ્યાર્થી મિત્રો, પીંછાઓ ઉડવા માટે સપાટીય વિસ્તાર પૂરો પાડે છે, પાંખો પીંછાઓ વડે ઢંકાયેલી હોય. પીંછાઓ ઉડવા માટે સપાટીય વિસ્તાર પૂરો પાડે છે. પંખીઓની ઉછળીમાં પણ પીંછાઓ હાજર હોય છે. ઉછળીના પીંછાઓ તેઓનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પૂંછડીના જે પીછા હોય છે એ પૂંછડીના પીછાઓ તેઓનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. પક્ષીઓનું શરીર વજનમાં હલકું હોવું જોઈએ જેથી તેઓ હવામાં સરળતાથી ઉડી શકે. તમે પક્ષીઓને જોયા હશે બરાબર, તો પક્ષીઓ વજનમાં કેવા હોય? એકદમ હલકા હોય તો જ તે સરળતાથી ઉડી શકે, નહીંતર વજનમાં ભારે હોઈએ તમે ને આપણે વાત કરીએ તો કેટલા, આપણો વજન તો વધારે છે એટલે આપણે હવામાં ઉડી શકીએ નહીં. એટલા માટે તેના હાડકા છિદ્રિષ્ટ અને હલકા હોય છે. પશુ ઉપાંગના હાડકા ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, પશુ ઉપાંગ એટલે કે પાછળના ભાગ, પગના હાડકા કે પશુ ઉપાંગના હાડકા ચાલવા તેમજ બેસવા માટે કેવા હોય છે? અનુકૂલિત. એ બેસી શકે છે ઝાડની ડાળી પર, કોઈ પણ જગ્યા પર, કે કોઈ પણ જગ્યા પર તે ચાલી પણ શકે છે. અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે. યાદ રાખજો કે પક્ષીઓના કયા ભાગનું રૂપાંતર તેની પાંખોમાં થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણને હાથ આપ્યા છે તેમ ભગવાને
તેમને અગ્ર ઉપાંગના જે અસ્થિ હોય એ અગ્ર ઉપાંગના અસ્થિ શેમાં ફેરવાઈ ગયા તો પાંખમાં ફેરવાઈ ગયા છે એટલે પાંદર પાંખમાં થયું છે હવાના હાડકા મજબૂત હોય છે છાતીના અસ્થિઓ ઉડયન સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે માછલી પ્રવૃત્તિ એક કાગળની હોડી બનાવો અને તેને પાણી પર મૂકો હવે તેના અણીવાળા છીલાથી તેને ધક્કો મારો તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે હોડી પાણીમાં સરળતાથી આગળ વધતી નથી શું તમે જાણો છો આવું શું કામ થયું ખરેખર જ્યારે તમે હોડીને તેના સાંકડા કે અણીદાર છેડાથી ધક્કો મારો છો તે સરળતાથી આગળ વધે છે કારણ કે હોડીને પાણીના તરંગોમાં ઓછો અવરોધ નડે છે હોડીનો ત્રાકાકાર તેને પાણીમાં ઝડપથી ગતિ કરવામાં મદદ કરે છે તમે નોંધ્યું કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે માછલીનું શેષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતા પાતળી અને અણીદાર હોય છે શરીરની આવી રચના ધારા રેખીય કહેવાય છે વિદ્યાર્થી મિત્રો માછલીનો આકાર પણ કેવો છે ધારા રેખીય આગળથી પાછળથી ચપટો વચ્ચેથી પહોળો એની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે માછલીના હાડકા દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા હોય છે તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર માછલી પોતાના શરીરને બાળે છે ત્યારે પીનાતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે પૂંછડીના મીન પક્ષ આ કાર્યમાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો પૂંછડી અને મીન પક્ષ બંને પાણીમાં આગળ તરવા માટે મદદ કરે છે માછલીના શરીર પર બીજા પણ મીન પક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે એવું કે પાણીમાં સંતુલન બનાવી રાખવા અને દિશા નક્કી કરવા શું ઉપયોગી છે તો મીન પક્ષ યાદ રાખજો તમે ધ્યાન આપ્યું હશે કે ગોતાખોર કે મરજીવા તેમના પગમાં આવા વિશિષ્ટ મીન પક્ષ જેવા ફ્લિપર પહેરે છે જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે સાપ કેવી રીતે ગતિ કરે છે શું તમે સાપને સરકીને આગળ વધતા જોયું છે વિદ્યાર્થી મિત્રો હવે શેની વાત છે સાપની કે સાપને તમે સરકીને આગળ વધતા જોયો છે તો હા તમે જોયો છે કે સાપ પેટે સરકીને ચાલે છે શું તે સીધું આગળ વધે છે સાપ વાંકી ચૂકી ગતિ કરીને આગળ વધે છે ચાલો સાપની રચના અને તેની ગતિ વિશે સમજીએ સાપનો કરોડસ્તંભ લાંબો હોય છે સાપનો કરોડસ્તંભ તેની ડોકથી લઈને પૂંછડી સુધી લંબાયેલો હોય છે શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે તે પરસ્પર જોડાયેલા હોય છે ભલે પછી તે દૂર આવેલા હોય સ્નાયુઓ ગરુડસ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે સાપનું શરીર અને વલય એ લૂપમાં વળેલું હોય છે આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે
परंतु सीधी रेखा आगे नहीं बढ़ते। आपणे विविध प्राणियों गति प्रदान करना अस्थियों तथा स्नायुओं विषय जानकारी प्राप्त करी। पहेली अने बुजो पासे विभिन्न प्राणियों की गति विषय अनेक प्रश्न छे। तेवी ज रीते तमारा मन में पण अनेक प्रश्नों उत्पन्न थता हशे। प्रसिद्ध ग्रीक दार्शनिक एरिस्टोटले तेमना पुस्तक गेट ऑफ एनिमल में स्वयं पोतानी जात ने आवा अनेक प्रश्नों पूछा हता। विविध प्राणियों ना शरीर में विविध भागों सामान्य होय छे अने आ विशेष अंग તે પ્રાણીની ગતિમાં કેવી રીતે સહાય કરે છે? ગાય પગનો ઉપયોગ કરીને ચાલે છે, સાપ સંપૂર્ણ શરીર સરકાવીને ગતિ કરે છે, પક્ષી પાંખનો ઉપયોગ કરી ઉડીને ગતિ કરે છે, કાંગારુ પગનો ઉપયોગ કરીને કૂદે છે, માછલી પાણીમાં મીન પક્ષીનો ઉપયોગ કરીને તરે છે। આ વિશેષ અંગ તે પ્રાણીની ગતિમાં વિવિધ રીતે સહાય કરે છે। विविध प्राणियों का शारीरिक अंगों में समानता अनेक विभिन्नताओं छे। विविध प्राणियों ने चालन माटे बे की संख्या में अंगों की आवश्यकता होय छे। मनुष्य ने बे पग, जारे गाय अने भैंस ने चार पग के होय छे। घणा बधा प्राणियों ने शा माटे बे की संख्या में पग आवेला होय छे? आपणा पग ने वाळवानी रीत આપણા હાથને વળવાની રીતથી અલગ કેમ હોય છે? આ બધું ઉદ્વિકાસને પરિણામે શક્ય બન્યું છે। આટલા બધા પ્રશ્ન શક્ય છે આપણી પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો। આપણે હજુ કેટલાક પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે પ્રાણીઓની ચાલ વિશે શીખ્યા, એમના શરીરની રચના વિશે શીખ્યા, એમની અંદર આવેલા અનુકૂલન વિશે પણ શીખ્યા। તો તમે તૈયાર કરજો અને પાઠ વાંચજો, વિડીયો જોજો વધારે અને માહિતી મેળવતા રહેજો। થેન્ક યુ।